7:15 જેવું થયું છે અને 8 વાગે મારું ચેક ઇન છે, તો જાય પછી કંઈક ત્યાં બી લેશું ડ્યુટી ફ્રીમાંથી. અહીંયા તો બસ માસા ભેગો ગયો તો મેં થોડા તર લીધા, ઘડિયાળ લીધી હે, બસ એવું તો સામાન લીધો હોય થોડો, અને બસ પછી ફરીને આવી ગયા પાણીપુરી ખાઈને. અને 7:15 જેવું થયું, હવે નીચે ચેકઆઉટ કરીશ, પછી શટલમાં જ આપણે જઈશું એરપોર્ટ, ચેક ઇન કરીશું, થોડું ડ્યુટી ફ્રીમાં ઘૂમશું જો ટાઈમ હશે તો, અને પછી બસ 10 વાગે છે ડિપાર્ચર. બહુ જબરદસ્ત નીંદર આવે છે, શટલ ખાલી 10-15 મિનિટની હતી તો બી એમાં બી નીંદર આવતી હતી, બસમાં બેઠા બેઠા બી, બસ ફ્લાઇટમાં બેસીને તરત સુવે જ જવાનું થશે મારે તો એવું લાગે છે. પાછું વાં બી હું 3-1 વાગે ઉતરીશ, 3 વાગે પછી બધું ચેકિંગ બેકિંગ થઈને 4 વાગે બેગ બેગ લઈને નીકળશું. 6 વાગે પછી છે પટેલ વોલ્વો અમારી અમદાવાદથી જામનગર. ભાઈ લાંબી લાઈન ફોર સેલ્ફ સર્વિસ બેગેજ ડ્રોપ ચેકિંગ. હા હું તમને શું કહેતો હતો, પછી ટાઈમ નહીં મળે મારું ટર્મિનલને બધું ગોતવામાં ગોતવામાં. તમે દુબઈ આવો અને બહાર નીકળીને જો કાંઈ શોપિંગ કરો તો પછી એનું બિલ લઈ લેજો. અહીંયા આવીને તમે ટેક્સ ફ્રી પ્લેનેટ કરીને હશે ત્યાં જવાનું તમારે, અને બિલ બતાવશો એટલે પછી કાર્ડની ડિટેલ આપવાની. 5-7 દિવસમાં જેટલો ટેક્સ હોય, જેટલો ટેક્સ ભર્યો હોય એના 80% આપણા બેંક એકાઉન્ટમાં પાછા આવી જાય. એટલે દુબઈની બહારથી જે બી તમે શોપિંગ કરી હોય એને હું અહીંયા બધો ડિટેલ બતાવવાની, વસ્તુ બી બતાવવી પડે અને બિલ બી બતાવવું પડે, તો પાકું બિલ બી લઈ લેવાનું અને વસ્તુ બી લઈ લેવાની, વસ્તુ બી બતાવવાની. તો એ બતાવી એટલે જેટલો ટેક્સ ભર્યો હોય એના 80% આપણને 5-7 દિવસમાં આપણે જે કાર્ડની ડિટેલ આપી એમાં આવી જાય. અને એરપોર્ટમાંથી જો ખરીદ્યું હોય ડ્યુટી ફ્રીમાં તો એ ટેક્સ ફ્રી જોઈએ, એટલે એમાં કશું ક્લેમ કરવાનું આવે નહીં. તો મેં જે બી વસ્તુ લીધી તેનું બિલ બતાવ્યું છે અને કીધું 5-7 દિવસમાં આવી જશે, આકરો બી આપી જ દે, મતલબ રકમ બી પરફેક્ટ આપી જ દે કે આટલી રકમ તમારા ખાતામાં આવશે. તો બસ હું જાઉં ટર્મિનલ B6 છે, પહોંચું ફટાફટ, 1-1.5 કલાકની વાર છે, ત્યાં પહોંચી જાઉં, પછી જોઉં ડ્યુટી ફ્રી આજુબાજુ હશે તો ફરશું, કાંઈ મન થશે તો લેશું, બસ મળીએ પછી. થોડું થોડું જાન પહેચાન મારું લાગે છે કેમ કે હું જ્યારે ફર્સ્ટ આવ્યો હતો ત્યારે મારે દુબઈ થઈને જ આવવાનું હતું, એટલે થોડું થોડું. બસ બધું રેડી છે, સીટે મળી ગઈ છે, બેસી ગયા છે, બધું સામાન રાખી દીધું, ટેક ઓફ થવા માટે રેડી છે. બેગેજને રાખવાનો હોય, હેન્ડબેગ ને લેપટોપ બેગ ને બધા, તો મારી આજુબાજુ બધા ભરાઈ ગયા હતા બધા, એટલે મારે છે થોડુંક પાછળ જવું પડ્યું, ત્યાં મારું બેગ મૂકવું પડ્યું, એટલે તો એ બી માનવાન જગ્યા મળી, એટલે તો કાંઈ બી મારે લેવું હોય, કાઢવું હોય, જોતું હોય, ખાવા પીવાનું કે ચાર્જર કે, તો મારે કેટલું દૂર જવાનું પાછળ લેવાનું ને બી ઉપરથી ખોલવાનું ને બહુ વાર લાગે, અને બાજુમાં હોય તો સેફ બી રહે, દૂર હોય તો થોડી એ બી ચિંતા. તો આ વખતે સેકન્ડ ફ્લાઇટમાં તમે તરત આગળ જ ઊભો રહી ગયો અને પહેલાં જ અંદર આવી ગયો, એટલે આવી ગયો એટલે તરત મને જગ્યા મળી ગઈ હતી,
બધી જગ્યાથી આગળ જ હતો અમે એટલે બને ત્યાં સુધી આગળ જ ઊભો રહેવાનું અને ફ્લાઇટમાં ટ્રાય કરવાનું કે તમે પહેલાં જ એન્ટર થાવ એટલે તમારે સામાન રાખવાની જગ્યા મળી જાય તે તમારી સીટની આજુબાજુ ઉપર જ એમ જો સૌથી પહેલાં જ આવ્યો હોય પહેલાં કે પહેલાં સ્લોટમાં જ થાય તો ઉપર મળી જાય બાકીના કંઈ નહીં દૂર બી રાખવું પડે અને ક્યારેક કંઈક તો સાવ જગ્યા ન હોય તો તમારું જે હેન્ડબેગ છે 7 kg વાળું એ ડોકમાં જવા દે અને એ તો ક્યારેક ક્યારેક સાવ ફાઇનલ ડેસ્ટિનેશન આપે ધારો કે ટોરન્ટોથી એક મારા ફ્રેન્ડનું નાખી દીધું હતું ડોકમાં એ હવે ડાયરેક્ટ અમદાવાદ આપશે દુબઈ બી નહોતો આપ્યો એને તો કંઈક જરૂરી સામાન હોય તો પછી જો દુબઈ જતો હોય તો પછી લોચા પડી જાય એટલે ટ્રાય કરવાની કે આગળ જ ઊભા રહ્યો અને બેગ તમારું અહીંયા જ રહી તો સારું બધી રીતે સારું એમ બહુ વેટ કર્યો ફાઇનલી આવી ગયું છે અને હવે જઈએ છીએ આપણે એરપોર્ટની બહાર ગાડીઓ રાહ જોવે છે બધો સામાન લઈને તો આવી ગયા છીએ અમે બહાર પાર્કિંગવાળા પાસે કોકને પૂછ્યું એમ કીધું કે અહીંયા છે ને આવશે વોલ્વો 5:30 વાગ્યાની છે મારે એટલે તો જોઈએ હવે બેસી ગયો છું જામનગર ફાઇનલી 1.5 દિવસના સફર પછી પહોંચી ગયા છે જામનગર જોઈએ હવે દાદા શું કરતા છે લગભગ તો ખબર નથી બાકી ખબર નહીં પપ્પાએ કહી દીધું હોય તો બાકી જોઈએ જઈને આપણે ખાઈને હોઈ ગયા છે કે જાગતા છે ખબર નહીં હવે જઈએ હાથ રસ્તે આવી જાય બાપા હમણાં એટલે ઉતરી જાઓ હાથ રસ્તે thank you
ફ્યુચર માં હો અગણે હા કેમ છે ઈ તેડવા તા ફોન તો નતો કે તેડવા તા ગયા તા બસ તમને કીધું નહીં ઈ તેડવા ગયા તા ગાડી ધોવરાવા નતો ગયા એ તો કીધું નહીં મને મજા મજા મજા